આજે જુનાડીસા ગામની મુલાકાતે, ડીસા તાલુકાના જુનાડીસા ગામની મુલાકાતે સાહેબ શ્રી આપણે મધુસૂદન મિસ્ત્રી સાહેબ, જે પૂર્વ સાંસદ, જેમણે આજે જુનાડીસાની મુલાકાત દરેક મજૂરોની લીધી છે અને દરેક મજૂરોને વેતનમાં વધારો થાય એ માટે એમનો જે પરાક્રમ છે અત્યારે જિલ્લે જિલ્લે ફરી રહ્યા છે અને એમની કામગીરી સારી લાગે છે મને. અને અમને પણ આનંદ થયો કે સાહેબશ્રીના અમને પણ આજે ઘણા વર્ષો દર્શન થયા અને અમારા સ્ટાફની અંદરથી થર્ડ એકમ મંત્રી એવા ગિરીશભાઈ પટેલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે અને સમસ્ત આપણે નરેગા વિસ્તારમાં જયેશભાઈ સમસ્ત સ્ટાફવાળા મનરેગાના અહીંયા મોજૂદ ઉપસ્થિત છે અને સાહેબની હાજરીમાં એમને પણ પોતાની ફરજ બજાવે છે અને મજૂરોના વેતનની અંદર વધારો થાય એવું સાહેબશ્રીનું કહેવું છે. સરકારશ્રી એનું ધ્યાન દોરે અને મજૂરોના વેતનમાં વધારો થાય, કારણ કે અત્યારના વ્યવહારોની અંદર બધી પરિવર્તન કે સોના ચાંદી સાહેબે વાત કરી માટે સાહેબશ્રીનો સંદેશ સારો છે અને માસ અને બિસ્કીટનું પણ અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે. દરેક મજૂરોને માસ આપવામાં આવ્યો છે અને બિસ્કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. તે બદલ સાહેબશ્રીનો હું હૃદયથી આભારી છું. ગામની મુલાકાત લીધી છે, મોટી સંખ્યાની અંદર બધા કામ કરે છે, અહીંયા કામદારો હાજર છે. બે અઠવાડિયાથી કામ ચાલુ છે, પહેલાં 3 અઠવાડિયાનો પગાર થયો હતો એક જણને 1200 રૂપિયા પગાર કર્યો છે, પણ 900 એવરેજ આવે છે બધા. મારા હિસાબે આ પગાર પૂરતો નથી એ કુટુંબને જરૂરથી ચલાવવા માટે, એટલે જેમ બીજા કામો ઉપર જાણવા મળ્યું છે તેમ મુજબ અહીંયા પણ રોજનો દર જે છે કામનો એ વધારવો જોઈએ. એનો અર્થ એ થયો કે પીસ રોડની અંદર મોટા ફેરફારો કરવા જોઈએ, કારણ કે એક વ્યક્તિ 1 ઘન મીટર અને 1.5 ઘન મીટર કામ કરવું પડે જો એને 200-250 રૂપિયા જો કમાવા હોય તો, અને એ શક્ય નથી. 1 ઘન મીટર એટલે 1 મીટર પહોળું, 1 મીટર ઊંડું અને 1 મીટર લાંબું, આટલી માટી એને ખોદીને બહાર કાઢવી પડે. એ એક વ્યક્તિથી બને તો શક્ય નથી એટલે એવરેજ એજ કમાવા માટે. માટે સરકારે તાત્કાલિક રેટ સુધારવા જોઈએ, દિવસો વધારવા જોઈએ. આ માંગણી બધી જ જગ્યાએથી આવે છે. 100 દિવસની રોજગારી પૂરી નથી. એ સરકાર સાથે હું કાગળ લખીશ, આમ તો DDO અને કલેક્ટરને બી વાત કરીશ, પણ કેટલાક પોલિસી નિર્ણયો છે જે એમના હાથમાં નથી, જે રાજ્ય સરકાર જે છે એમની પાસે જાય, એટલે મુખ્યમંત્રી અને અહીંયા રૂરલ ડેવલપમેન્ટ કમિશનર અને રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર છે એમની પાસે એમની રજૂઆતો કરવી પડે અને કાયદામાં બી કેટલાક સુધારો કરવો પડે. જો કે કાયદો એવું નથી કહેતો કે તમે 100 દિવસ ઓછામાં ઓછા છે, એનાથી વધારે આપવા હોય તો કોઈ ના નથી પાડતું, પણ સરકાર ઉપર આધાર રાખે છે. અને હું માનું છું જેટલા પૈસા ગરીબ માણસોના હાથમાં જશે એટલી બજારની અંદર માંગણી ઊભી થશે, બજારમાં માંગણી ઊભી થશે એટલે વસ્તુઓની ખપત થશે, વસ્તુઓની ખપત થશે એટલે કારખાનામાં વધારે ઉત્પાદન થશે, વધારે ઉત્પાદન થશે તો કારખાની અંદર મજૂરો મળશે અને શહેરોની અંદર બી પૈસા આવશે અને એ રીતે આખી ઇકોનોમી એ ગામની અને ગામડાની જનરેટ થશે. જે છે મને જાણીને નવાઈ થશે કે 85-86-87ના દુકાળની અંદર જ્યારે લોકો પાસે પૈસા ગયેલા ત્યારે લોકો સૌથી પહેલાં સોશિયલ સિક્યુરિટીની વાત કરતા હતા, એટલે જે તે કોઈએ બળદ ખરીદેલા, કોઈએ ચાંદી ખરીદેલી, કોઈએ લગ્ન કરેલા, આ બધા જે વસ્તુઓના જે ખર્ચા છે એ બધા તેમાંથી કાઢે છે. હું આશા રાખું કે ગુજરાતની સરકાર જે પોતે એક બહુ પ્રોગ્રેસિવ સરકાર પોતાને માને છે એ આ તેમની અંદર કેમ ઓછા પૈસા મળે એવું નહીં કરતા, કેમ વધારેમાં વધારે પૈસા લોકોના હાથમાં જાય. હું ખેરાતની વાત નથી કરતો, કામની સામે પૈસા આપો, એમણે કામ જે કર્યું હોય એની સામે પૈસા, એનો દર વધારો, એમના હાથમાં પૈસા જશે તો છેવટે રાજ્યના લોકોના હાથમાં પૈસા જશે અને ગુજરાતનું અર્થતંત્ર વધારે મજબૂત થશે, ગામડાનું અર્થતંત્ર વધારે છે તે મજબૂત થશે. અને એ અર્થતંત્ર અત્યારે જે આ લોકડાઉનના હિસાબે મંદીના એમાં સપડાયું છે તેને એક વેગ મળશે. ખાસ કરીને તો હું આ બધા ગામોની અંદર મુલાકાત એટલા માટે લઉં છું કે ઘણી વખતે આ બધા જે કામો ચાલતા હોય છે તેની અંદર લોકોને મળવા માટે કોઈ જતું હોતું નથી. નંબર 1, ત્યાં શું મુશ્કેલી પડે છે તે પણ સરકારની પાસે જતું હોતું છે. સરકારને જે સરકારની અધિકારીઓ રિપોર્ટ આપે એ મુજબ સરકાર માનીને ચાલે છે. એક પ્રજાના પ્રતિનિધિ તરીકે
ત્રણ વખત હું સંસદ સભ્ય રહી ચૂકેલી વ્યક્તિ, મને પોતાને લાગ્યું કે ના મારે બધા કામોની મુલાકાત લેવી જોઈએ, એટલે હું સાબરકાંઠાની અંદર પણ ગયો છું, હું છે તે ત્યાં મહીસાગર જિલ્લાની અંદર પણ ગયો છું, હું આજે આ જિલ્લામાં પણ આવ્યો છું, હવે પછી જે છે તે હું દાહોદ જિલ્લામાં પણ જઈશ, અમદાવાદ જિલ્લામાં પણ જઈશ, કે જેથી આ કામો પર શું પરિસ્થિતિ છે એનો પૂરેપૂરો તાગ મેળવી અને સરકારને વાત કરી શકાય.